नड़ियाद पश्चिम सावलिया पंपिंग स्टेशन पासे राय तलावड़ी नजीकना पाका दबाणों ने नगरपालिका द्वारा तोड़वामां आव्या। स्थानिकोए होबाळो मचावी काउंसिलरो अने पालिका सामे नाराजगी बतावी। अंदाजित 12 जेटला मकानों में 70 व्यक्तिओ रहता हता। स्थानिकोए जणाव्युं के वर्षथी बाप दादानुं जमीन उपर नाम बोले छे, तेम छतां कोई सांभळतुं नथी। तंत्र द्वारा बे घर बनेला परिवारोने रहेवानुं अन्य वैकल्पिक व्यवस्था उभी करे तेवी मांग स्थानिकोए करी छे। तो नड़ियाद पश्चिम पुलिस ना चामतो बंदोबस्त गोठवायो छे। मारुं नाम दीपकभाई डायाभाई तळपदा छे। जे अत्यारे वारदात घटी रही छे ए मारी પોતાનું ઘર છે આ વારદાતમાં, અને શારદા મય મંદિર રોડ ગુણાતીક નગર તલાવડી પર અમારા બાપ દાદા વગર 100 વર્ષનો કબજો છે અમારો। અમારી જોડે મિલકત છે બાપ દાદાની, અને આ મિલકત જેમાં રહીએ છે એમાં પણ અમારા બાપ દાદાનું નામ બોલે છે। 81માં ટીપી બહાર પાડી રાય તલાવડી 84 ગુંઠાની હતી, પણ આ લોકોએ અત્યારે એક ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ 784 ગાર્ડન માટે અનામત ફાળવી 114 ગુઠાનો બનાવ્યો છે, અને એમાં અધિકારીઓ જેમ કે મેમ્બરો પિયુષભાઈ પટેલ, મુન્નાભાઈ ચેનલવાળા, આ લોકોની બધી ષડયંત્ર કરીને સાહેબ અમને ગરીબોને અત્યારે બેદખલ કરે છે। અમારા ગરીબોને જવું કઈ આગળ? કોઈ અધિકારી અમારો ફોન ઉઠાવતો નહીં। અમે કોર્ટમાં હાઈકોર્ટમાં ગયા છે, હાઈકોર્ટમાંથી અરજી આવી છે, અમે આરપીડી કરી છે સાહેબ। એ આરપીડી 2 દિવસની રજા માટે એ લોકોને મળી નહીં, આજે સોમવારે સર મળશે, બરાબર છે। અમે અમારા લોયરને બોલાવ્યો, અમારા લોયરનું કોઈ સાંભળતું નહીં, કાયદાને કોઈ ગણતું નહીં, અને અમને કાયદો લેન્ડ ગ્રેબિંગ બતાવે છે। અમે કોઈ માફિયા નહીં કે અમે કોઈ જાતનું દબાણ નહીં કર્યું સાહેબ। તો પણ અમારે એક નોટિસ પાઠવી, અમને રિપેજિસ્ટ્રેશનની નોટિસ પાઠવી હતી 7 દિવસમાં। અમે 7 દિવસમાં કઈ રીતે સાહેબ જવાબ રજૂ કરી શકીએ? અમારે પુરાવા તો અમારે રજૂ કરવા પડે સાહેબ। અમારા અત્યારે 12 મકાન છે સાહેબ, 12 મકાનમાં 70 જણ રહીએ છીએ અમે સાહેબ, અને અમારા વર્ષો જૂની જમીન છે સાહેબ। અને અમને એક જ નોટિસ મળી છે સાહેબ, આના સુધી અત્યારે લગીન અમને 40 વર્ષની અંદર કોઈ નોટિસ બી નહીં આલી, કોઈ દિવસ અમને એ બી નહીં જણાવ્યું કે સરકારી જમીન છે। અમને જવાબ આલો, એ જવાબ પ્રિપેરેશન માટે અમે હાઈકોર્ટ ગયા છે, અમારો લોયર રોક્યો છે, અમે અમને આરપીડી દ્વારા નોટિસ પાઠવી છે, એમની નોટિસનો જવાબ આલ્યો છે, પણ એ જવાબનો અમને કોઈ જવાબ મળ્યો નહીં। ડાયરેક્ટ અત્યારે અમારો અમને તોડવા આવી ગયા છે અમારા ઘર, અને અમને ઘર વિહોણા કરીને અમને રોડ પર લાવે છે। કાયદો કાનૂન વ્યવસ્થા કોઈ અમારું કશું સાંભળતું નહીં સાહેબ। અત્યારે પંકજભાઈને અમે કીધેલું તો પંકજભાઈને રજૂઆત કરી હતી, તો એમણે કીધું હતું કે આ ગરીબોના ઘર નહીં તોડવાના, અને અત્યારે અમને લેન્ડ ગ્રેબિંગ બતાવે છે, અને સત્તા એમની છે તો બી એવું કહે છે। અમને કોઈ આધાર નહીં આલ્યો, અમને કોઈ રહેવાનું નહીં આપ્યું સાહેબ, કશો અમારો વ્યવસ્થા નહીં કરી, અમારો બંદોબસ્ત નહીં કર્યો, અને સર અમારા બાલ બચ્ચા નાના નાના છે, 2-4 ડિલિવરી આવી છે, 6-7 વિધવા છે સાહેબ, તો પણ અમારી કોઈ ગરીબની રજૂઆત સાંભળવા કોઈ અધિકારી તૈયાર નહીં। અમારું તોડફોડ કરે છે, અમને રસ્તા પર લાવી દીધા સર। આ કયો કાનૂન છે? અમે ભારતમાં રહીએ છીએ, ભારતના નાગરિક છીએ, અમને પણ કોર્ટ તરીકે લડવાનો હક છે સાહેબ। અમે જ્યાં સુધી લડીએ અમને કોર્ટ નાખે ત્યાં સુધી આ લોકો કઈ રીતે અમને બેદખલ કરી શકે સાહેબ? અમે પુરાવા રજૂ કરીએ છીએ, પુરાવા જોવા તૈયાર નહીં। ચીફ ઓફિસ સાહેબ કહીએ છીએ તો કે પ્રમુખને કહો, પ્રમુખને આ જવાબ આપો, પ્રમુખ અમારો ફોન જ નહીં ઉઠાવતો। ચીફ ઓફિસ સાહેબ અમને લેખિત આપવા તૈયાર છે કે અમને 15 દિવસનો ટાઈમ આપો, અમારું ઘર બહાર અમને રહેવા દો, તમે તોડશો ને એમને સામાન શિફ્ટ કરવાનો ટાઈમ આપો, અમને અલ્ટરનેટ જગ્યા કોઈ બતાવો, એ કોઈ જગ્યા બતાવવા ત્યાં નહીં, 15 દિવસની મોહલત આલવા ત્યાં નહીં, બસ અમને ઉપરથી ઓર્ડર છે, આવું કંઈને આ લોકો તોડવા જ તૈયાર થયા છે। અમારા ડોક્યુમેન્ટ બતાવે, ડોક્યુમેન્ટ જોવા તૈયાર નહીં એ લોકો, એમાં અમારું કાયદેસરનું નામ બોલે છે, અમારા બાપ દાદાનું નામ બોલે છે। એટલે આ પંકજભાઈ અને એમના મેમ્બરો છે અમારા એરિયાના છે, અમારા વોર્ડના, એમાં પિયુષભાઈ પટેલ અને મુન્નાભાઈ પટેલ, એ લોકોનું ષડયંત્ર છે, અને અમારા જાતિ વિરુદ્ધ બોલે છે કે વાઘરીઓના ઘર ખાલી કરાવો, જાતિ વિરુદ્ધ જાય છે, અને હમણાં આવીને ધમકાવે બી છે કે તમારું જશે જશે ને જશે જ, પણ અમારી માગણી એ છે કે અમને સ્ટેબલ કહી જગ્યાએ અમને અલ્ટરનેટ જગ્યા આલે, અમારું રહેવાનું પાકા મકાનો બની આપે, પછી આ જગ્યા પરથી અમને બેદખલ કરે, અમારી માગણી છે, અને અમારો કાયદો છે, 60 વર્ષથી અમારો કબજો છે, અને રૂલ્સ છે, કોર્ટનો રૂલ્સ છે, કોર્ટનો રૂલ્સ છે કે જ્યાં સુધી 30 વર્ષમાં કબજો હોય કોઈ બી સરકારી જમીન પર, કોઈ ગરીબનું ઘર હોય,
તો એ કાયદેસર રહેવા માટે લડી શકે છે. આ લો અત્યાર બી ચાલુ છે, એ લોનું પાલન કર્યા વગર આ લોકો અમારા ઘર તોડવા આવી ગયા છે. અને નગરપાલિકાના અધિકારો અમારું કશું સાંભળવા તૈયાર નહીં, નગરપાલિકાની જગ્યા જેવું કહીને બસ તોડવા જ આવી ગયા છે. સીધો એટેક કર્યો છે અમારા ઘરો પર. અમે અત્યારે કહી જઈએ સર અમારું બધું તોડ્યું છે, અમારા લોન લઈ લઈને ખર્ચે કરીને અમે મકાનો કાચા મકાન બનાવ્યા છે સાહેબ, 18% વ્યાજ ભર્યું છે અમે, એનું વળતર કોણ ચૂકવશે, એનો જવાબ કોણ આપશે સાહેબ? અમારી જો કોઈ ધંધો નહીં, અમે હાથ મજૂરી કરે છૂટ્યો અને અમે જમીન કઈ રાખીએ સાહેબ?